નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે કે અંગ્રેજી ભાષામાં ઘણા બધા શબ્દો એ ફોરેન રૂટ્સ પરથી બનેલા હોય છે. એમાં ફ્રેન્ચ હોય, લેટિન હોય, ગ્રીક હોય, ઇવન ઇન્ડિયન લેંગ્વેજીસમાંથી પણ ઘણા બધા શબ્દો અંગ્રેજી ભાષામાં આવ્યા છે. તો આજે આપણે એક એવા પ્રિફિક્સની વાત કરીશું જે બહુ જ પ્રોડક્ટિવ છે, એટલે કે એના પરથી ઘણા બધા શબ્દો બન્યા છે. તો એ પ્રિફિક્સ છે DE. હવે સામાન્ય રીતે તમે એક કોઈ લિસ્ટ બનાવો 25 કે 30 શબ્દોનું જેમાં ડી શરૂઆતમાં હોય, તો મોટેભાગે એ શબ્દોના અર્થમાં તમે જોશો કે અર્થ કંઈક ડાઉનના અર્થમાં હોય, ઓફના અર્થમાં હોય, અવે ફ્રોમના અર્થમાં હોય, ઓપોઝિટના અર્થમાં હોય. તો આવા કેટલાક શબ્દોવાળા આપણે જોઈશું કે જેમાં ડી એ શરૂઆતમાં હોય પ્રિફિક્સ તરીકે. તો સૌથી પહેલાં આપણે લઈએ ડેકેડન્ટ. હવે ડેકેડન્ટ એટલે જે નોર્મલ સારી વસ્તુ હોય એનાથી બહુ જ દૂરનું હોય, અવે ફ્રોમ દેટ નોર્મલ બિહેવિયર, એને આપણે ડેકેડન્ટ કહીએ. મોરલી બહુ જ ખરાબ બિહેવિયર હોય. ડિકેફિનેટેડ એટલે જેમાંથી કેફિન નામનું જે તત્વ હોય તે કાઢી નાખેલું હોય, તો એને આપણે ડીકેફિનેટેડ એવું કહીશું. ડિકેપિટેટ એટલે કોઈક એવો બહુ જ મોટો ગુનો કર્યો હોય, એનું કોઈ વ્યક્તિનું માથું ધડથી જુદું કરી દેવામાં આવે, તો એને ડિકેપિટેટ કહેવામાં આવે. તો એમાં પણ તમે જુઓ કે અવે ફ્રોમના અર્થમાં છે. ડીકે એ તો તમને ખબર જ છે, ડીકે તમને દાંતમાં કોઈ સડો થાય ધારો કે, તો એમાં કંઈ ડીકે છે આપણે એમ કહીએ. હવે તમે એક્સેલરેટ કરો વાહનને તો તમે સ્પીડ વધારો છો, અને એનાથી ઓપોઝિટ કરો ડિસેલરેટ તો તમે વાહનની સ્પીડ ઓછી કરો છો, તો ડાઉનના અર્થમાં. તમને કદાચ ડિસિડ્યુઅસ ટ્રીઝ ખ્યાલ હશે, પાનખર ઋતુમાં આ જે બધા ટ્રીઝ હોય તેના પાંદડા પડી જતા હોય, તો એવા ટ્રીઝ જે હોય તેને આપણે ડિસિડ્યુઅસ ટ્રીઝ કહીએ. તો ડી એટલે પણ અહીંયા પડવાના અર્થમાં છે, પાંદડા ખરી પડે. ડિસિઝન, હવે તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય તેમાંથી તમે દૂર કરો કે આ નહીં ચાલે, આ નહીં ચાલે, આ નહીં ચાલે, અને પછી ફાઇનલી કોઈ એક ચોક્કસ નિર્ણય પર તમે આવો, તો એ ડિસિઝન. ડિક્લાઇન ઘટાડો બતાવે છે, સ્ટોક માર્કેટમાં કોઈ સ્ક્રિપ્ટનો ભાવ ઘટતો હોય તો ડિક્લાઇન, કોઈનું સેલ્સ પણ ડિક્લાઇન હોય તો અહીંયા પણ તમે જુઓ કે ઘટાડોનો અર્થમાં છે. ડિડ્યુસ તમે તારણ કાઢો, કે ઘણી બધી પરિસ્થિતિઓ વિચારો ને એમાંથી તમે કંઈક તારણ કાઢો, તમારી પાસે કોઈ ડેટા હોય તો એમાંથી તમે કંઈક ડિડ્યુસ કરતા હોય, તો ડિડ્યુસ એમાં બહાર કાઢવું અવે ફ્રોમના અર્થમાં છે. ડિફિશિયન્સી કંઈક તમારામાં ઉણપ હોય, ડિફિશિયન્ટ એના પરથી આવ્યું છે. ડિજેક્ટેડ કોઈ વ્યક્તિ બહુ સેડ હોય, ડાઉન હોય, ડિપ્રેસ્ડ હોય, તો એને ડિજેક્ટેડ કહીએ. નિરાશ હોય, હતાશ થઈ ગયો હોય. ડિલે એમાં પણ ડી એ પ્રિફિક્સ છે, જે સમયે થવું જોઈએ એનાથી દૂર હોય ડિલે હોય. ડિમોટ, કેટલાકનું કામ બહુ સારું હોય તો એને પ્રમોટ કરે, અને કોઈ વ્યક્તિઓ એમ્પ્લોઈઝનું કામ ધારો કે સારું નહીં હોય તો એને ડિમોટ પણ કરવામાં આવે, નીચે ઉતારી દેવામાં આવે એના સ્થાન પરથી. ડિપાર્ટ, હવે તમને અરાઇવલ અને ડિપાર્ચર તો ખબર જ છે, અરાઇવલ ટાઈમ હોય, ડિપાર્ચર ટાઈમ હોય. અરાઇવ એટલે આવવું, અને અહીંયા ડિપાર્ટ એટલે જવુંના અર્થમાં છે, તો ગો અવે ફ્રોમ એ અર્થમાં. ડિપેન્ડ, જેની પર આપણે આધાર રાખીએ છીએ, ડિપેન્ડ. ડિપ્રેશન ફરીથી ડાઉનના અર્થમાં છે. ડિરાઇવ, હમણાં જ આપણે વાત કરી કે અંગ્રેજી ભાષામાં ઘણા બધા શબ્દો એ ફોરેન લેંગ્વેજીસમાંથી આવ્યા હોય છે, એટલે એ જે મૂળ ભાષા છે ગ્રીક કે લેટિન કે ફ્રેન્ચ, તો એમાંથી દૂર જઈને ઇંગ્લિશમાં આવ્યા છે, તો ડિરાઇવ. એને આપણે ડેરિવેટિવ્સ પણ કહીએ, ઘણા બધા વર્ડ્સ એમાંથી આવ્યા છે તેને. ડિસ્ટ્રોય, નાશ કરવો. ડિટિરિયોરેટ, ઘટવું, ખરાબ થવું. ડિટ્રેક્ટ, ધારો કે કોઈ વસ્તુ તમને ડિટ્રેક્ટ કરતી હોય એટલે તમને એનાથી દૂર લઈ જતી હોય. તો આ બધા જ શબ્દોમાં તમે જોયું હશે કે ડીનો અર્થ ડાઉન કે
કે અવે ફ્રોમ કે ઓપોઝિટ અપોઝિટ વર્ડ બનાવતો હોય તો આ મૂળભૂત અર્થો ડીના છે. તો મિત્રો, તમને જ્યારે સમય મળે ત્યારે ડિક્શનરીમાંથી ડી ઈ હોય એવા શબ્દોનું એક લિસ્ટ બનાવજો અને એના અર્થ કયા થાય છે, એમાંના કેટલા શબ્દોમાં ડીનો અર્થ અવે ફ્રોમના ને લાગે છે અથવા નીચે જવુંના અર્થમાં છે તે ખાસ શોધી કાઢજો. દરેક શબ્દમાં એવું નહીં પણ બને, પણ મોટેભાગના શબ્દોમાં તમને એવું જોવા મળશે કે ડી મીન્સ અવે ફ્રોમ, કે દૂર જવું કે નીચે જવું એ અર્થમાં. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થઈ પડશે. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.